માટે આગ્રહ કર્યો હતો સરકાર સામે અડગ મને બેઠેલા હાર્દિક પટેલના ઉપવાસના સાતમો દિવસ છે ત્યારે હાર્દિક પટેલે છેલ્લા બે દિવસથી પાણીનો પણ ત્યાગ કર્યો છે જેનાથી હાર્દિક પટેલની તબિયત વધુ લથડી હતી હાર્દિક પટેલ સમર્થનમાં અનેક ધારાસભ્યોના સમર્થનમાં સાધુ સંતો પણ હાર્દિકને સમર્થન આપવાને અને તેને પાણી પીવા સમજાવવા માટે ઉપવાસ છામણી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ હાર્દિક પટેલને પાણી પીવા માટે સમજાવ્યા હતા અને એસપી સ્વામી સાથે કેટલાક ધારાસભ્યો ખેડૂતો પાટીદાર સમાજના લોકો અને હાર્દિકના વકીલ બાબુ પણ હાજર હતા જ્યારે હાર્દિક પટેલ હાર્દિક પટેલના સમર્થનમાં આવેલા એસપી સ્વામી ધારાસભ્યો સમર્થકો આડગમન સાથે જ્યાં સુધી હાર્દિક પાણી ન પીવે ત્યાં સુધી તે ત્યાં બેસી ગયા છે ત્યારે એસપી સ્વામી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાર્દિકે પાણી છોડ્યું તેને કારણે તેનું સ્વાસ્થ્ય બગડ્યું છે સવારે તેને ચક્કર આવ્યા હતા હાર્દિકને મળીને વિનંતી કરી છે કે તે પાણી પીવે મારી સાથે તેમના સમર્થકો પણ ઈચ્છે છે કે તે પાણી પીવે કાલ સુધી કહેવાનો આગ્રહ કર્યો મને વિશ્વાસ છે કે તે અમારી વાત સાંભળશે જે રીતે સંઘર્ષ ચાલે છે તે માટે સરકારે પણ વાત પૂરી કરવી પડે હાર્દિક મારી સામે રડી પડ્યો હતો તેનું કહેવું છે કે મારા કારણે તમે બધા હેરાન થાવ છો એટલે તે રડ્યો હતો ગુજરાત સરકારે હાર્દિકની વાતને સમજવી જોઈએ હાર્દિક સ્વામીની વાતને માનશે તેવું સંત સમાજને આશા છે હાર્દિક પટેલ છેલ્લા સાત દિવસથી ઉપવાસ પર બેઠા છે ત્યારે છેલ્લા બે દિવસથી તેઓએ પાણીનો પણ ત્યાગ કર્યો છે સરકાર સામે તેઓ અડક છે ત્યારે આજે સાધુ સંતો પણ હાર્દિકને મનાવવા માટે આવ્યા છે તેઓ પાણી પીવે તે માટે આગ્રહ કરવા માટે આવ્યા છે આપની સાથે છે એસપી સ્વામી સ્વામીજી આપ અહીંયા આવ્યા હતા હાર્દિકને શું આગ્રહ કરવામાં આવ્યો છે અને હાર્દિકે શું કહ્યું છે હાર્દિકને અમે આગ્રહ કર્યો કે ભાઈ પાણી પી લો તો એમને લક્ષને જે વાત નક્કી કરીને બેઠા ઉપર ખૂબ મક્કમ છે પણ જ્યારે ગુજરાતના ધર્માચાર્યોનો અવાજ મેં એના કાન સુધી પહોંચાડ્યો ત્યારે એમણે અમને એવું કીધું છે કે ભાઈ થોડો સ્વામીજી અમને ટાઈમ આપો અમે વિચારી અને આપને કહેશું અને એને બધા લોકોની ભાવના ડોક્ટરોથી માંડી અને તમામ લોકોની ભાવના કે ભાઈ તમે લડાઈ ઉપવાસ શરૂ રાખો પણ પાણી સ્વીકારી લો કારણ કે પાણી વગર બોડીની અંદર કિડની અને બધા અવયવોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ક્યારે શું બની જાય એ નક્કી ના કહેવાય ડોક્ટરોએ પણ મને જે વાતથી ચિંતિત કર્યો છે એટલા માટે બધાયની ભાવના મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે અને એમણે મને કીધું છે કે થોડો સમય આપો જોઈએ બધાયની વિનંતીને એક્સેપ્ટ કરશે એવો મને વિશ્વાસ છે સ્વામીજી જ્યારે આપ હાર્દિક સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યાં ધારાસભ્યો પણ હાજર હતા એમના વકીલ બાબુ મુંગુકે પણ ત્યાં હાજર હતા એ વખતે હાર્દિકની આંખમાં આંસુ જોવા મળ્યા શું હાર્દિકે ત્યારબાદ આપની સાથે વાતચીત કરી હતી શું કહ્યું હાર્દિકે હાર્દિક ને આંસુ આવી ગયા એટલે આંખોમાં હતા પણ મેં પૂછ્યું કે ભાઈ તમે શા માટે દુખી થઈ ગયા તો એમનો જવાબ એવો હતો કે ગુજરાતના સાધુ સંતો મારી ચિંતા કરે છે આટલા બધા હજારો લોકોની ભાવના મારી સાથે જોડાયેલી છે અને તમે બધા જે દુઃખી થઈ રહ્યા છો એ દુઃખ હું દુખી છું એને એના શરીરના સ્વાસ્થ્ય માટે કોઈ પણ પ્રકારની ચિંતા નથી અને એ તો એમ જ કહે છે કે મરી જાવ તો ભલે હા એક વાત હું ચોક્કસ સાધુ તરીકે આજ કેસ કે આજે આર્દી આ સાત આઠ દિવસના ઉપવાસ કરીને એની જે ઉપર એલિકેશનો થતા એમાંથી એ માણસ સમાજ માટે લડી રહ્યો છે અને શુદ્ધ ભાવનાથી લડી રહ્યો છે એમાં હવે મને કોઈ શંકા થાય એવું લાગતું નથી એક સાધુ તરીકે એની લડાઈને જે ભાવનાથી સમાજના માટે લડી રહ્યો છે એ શુદ્ધ ભાવના છે અને આવા તરવૈયા યુવાન એની જિંદગી જોખમમાં ન મુકાઈ જાય યુમ એટલા માટે એક સાધુ તરીકે હું ચિંતા કરી આંદોલન થઈ રહ્યું છે સરકાર આની વાત માનવી જોઈએ કે કેમ શું લાગી રહ્યું છે સરકારે વાતને કોઈ પણ રીતે જાણી સમજી અને એક્સેપ્ટ કરવી જોઈએ સ્વીકારવી જોઈએ કોઈ પણ પ્રકારનો રસ્તો કાઢવો જોઈએ હાર્દિક એક નથી એની પાછળ હજારો સમાજના લોકો જોડાયેલા છે આપણે જોયું છે ગુજરાતની અંદર કે ઘણા સમાજના લોકો અને ઘણા બુદ્ધિજીવી લોકોથી માંડીને તમામ લોકો આંદોલનમાં હાર્દિકને સહયોગ આપે છે ત્યારે એટલા બધા લોકોની ભાવના છે ત્યારે સરકારે કોઈ પણ પ્રકારનો રસ્તો કાઢવો છે સ્વામીજી આપે હાર્દિકને આગ્રહ કર્યો તો કે તેઓ પાણી પીવે હાર્દિકે હાલ શું કયું છે ક્યાં સુધીમાં તેઓ પાણી પીશે કંઈક શું વાત થઈ છે એમની એમની સાથે એમણે અમને કીધું છે કે ટૂંક સમયની અંદર હું તમને વિચારીને કેસ અને અમે પણ કીધું છે કે ભાઈ તમે પાણી એક્સેપ્ટ કરી લો ત્યાં પછી અમે અહીંથી જશું હવે જોઈએ છીએ અમને સમજાવીએ છીએ અને અમારી વાત માનશે એવો મને વિશ્વાસ છે જે રીતે હાર્દિક પટેલ જે આંદોલન કરી રહ્યા છે તેમને સમર્થન આપવા માટે હવે સમાજના આગેવાનો સહિત જે સાધુ સંતો છે તેઓ પણ ત્યાં પહોંચ્યા છે હાર્દિકને સમર્થન આપી રહ્યા છે પરંતુ હાર્દિકે હજુ પણ પાણી પીવા માટે ટાઈમ માગ્યો છે જોવું રહ્યું હવે કે હાર્દિક કેટલા સમયમાં પાણી પીશે અને સાધુ સંતોની જે વાત છે તે ક્યાં સુધી માનશે કેમેરામેન જીગર મકવાના સાથે નિકુલ પટેલ લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ